ટર્મિનેટ લાયસન્સ પહેલા થતા નથી, પહેલા દંડની જોગવાઈ છે 1 લાખ 3 લાખ 5 લાખ, જે મેં વાંચ્યું અત્યારે જ વાંચ્યું છે, 100% છે કે 1 લાખ 3 લાખ 5 લાખ, અને કે જેને કે આ ભાઈએ જે ભેળસેળ કરી આ પાણીની તેની 1 લાખની જોગવાઈ છે, એની પાસે અત્યારે કોઈ દંડ નથી, આ એનું કોઈ ટર્મિનેટ કોન્ટ્રાક્ટ કરવાનું ઓન FSS ફસાઈની સાઈડ પર એવું કશું છે નહીં. એટલે આ શું થાય, આ તો રેકડી વાત તો મળવાનો નથી ને પતી ગઈ વાત ના, અમે 1 લાખ રૂપિયા તો બહુ દૂરની વાત છે. મારો બીજો પોઈન્ટ જે હું કહેવા માંગતી હતી સાહેબને કે સાહેબે કહ્યું કે ક્વોલિટી ડઝ નોટ કમ ચીપ, અગ્રીડ સર. પણ જયારે મોટી મોટી બ્રાન્ડેડ અત્યારે કંપનીઓ, આપણે બ્રાન્ડેડ પેલી મીઠાઈની દુકાનો બ્રાન્ડેડ, એટલે આપણે આમ પેલી 600 રૂપિયા કિલોની પેલી કાજુ કતલી ખાતા હોઈએ, એ બ્રાન્ડેડમાં બી કેટલા ભેળસેળ થાય છે. અને ઘણી વાર લકીલી દિવાળીના ટાઈમે, હવે એ રેડ દિવાળીના ટાઈમે એટલા જ થાય છે બે રીઝન માટે, કારણ કે જે રેડ કરે એને બી દિવાળી મનાવવાની હોય, અને જે પેલો જે દુકાનમાં બનાવતો એને બી કહે કે ભાઈ મારી દિવાળી બગાડે છે, ચાલ થોડું જાતું કરું. એટલે અનફોર્ચ્યુનેટલી દિવાળીના ટાઈમે જ રેડ થાય છે, એ સિવાય રેડો થતી નથી. પણ ધ પોઈન્ટ ઇઝ ધેટ કે બ્રાન્ડેડ દુકાનો બી શું કરે છે, હવે એ લોકોના લાલચના લોભને, કારણ કે એ લોકોનું બ્રાન્ડ બની ગયું છે, કારણ કે અડધા પૈસા લોકો બ્રાન્ડ બનાવવામાં એડવર્ટાઇઝમેન્ટમાં નાખતા હશે. એટલે જયારે એ લોકો શું કરે કે એ લોકોનું જે પ્રોફિટ માર્જિન વધારવું હોય તો બધું પેલું ભેલસેલ ભેલસેલ નાખે ને અંદર સરસ પેલી ચાંદીની વરખ મૂકી દે, એટલે બધાને વાહ 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 લાગે, અંદર એસેન્સ નાખે એ નાખે, કોઈને ખબર બી ના પડે. એટલે આ બધા જયારે પોઈન્ટ થાય ત્યારે ઇટ ઇઝ નોટ વેરી નેસેસરી. એટલે આપણે એ માઇન્ડસેટ પર ના બેસીએ કે ભાઈ આપણે બ્રાન્ડેડ દુકાનમાંથી લીધું, યા મોરસ મસ્ત સરસ હોટલમાં ગયા. ઘણી વાર આપણે 5-સ્ટાર હોટલને બી કિચન જોવા જેવી હોય છે કે ભાઈ ચા કઈ રીતે બનતી હોય છે ત્યાં, યા ત્યાં પકોડા કઈ રીતે બનતા હોય છે. એટલે આપણે એવું એક્સેપ્ટ નથી કરી લેવું કે ભાઈ સારા હોટલોમાં બી એ થાય છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ઇટ ઇઝ વેરી 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 નેચરલ, કારણ કે આપણે ત્યાં મેન્ટાલિટી થી, જાણે કોઈ એક એક્ઝામ્પલ આપવા માંગતી હતી કે આપણે ત્યાં ક્રુઝમાં જઈએ છીએ, ક્રુઝ એટલે પેલી 2-3 હજાર લોકોની ક્રુઝ, મોટી મોટી ક્રુઝ હોય, ત્યાં આખું એ લોકોનું માઇન્ડસેટ છે, ક્લીનલીનેસ ને હાઇજીન નું એક માઇન્ડસેટ છે, એક બેન્ચમાર્ક છે. જયારે એ લોકોનું ટ્રેનિંગ આપવામાં આવે છે, જે એક પેલા શું કે હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ લોકો, તો એ પહેલા હાઇજીન માટે કેર થતું હોય છે. પહેલા જ દિવસે જયારે પેલો ટ્રેનિંગમાં જાય છે ત્યારે પહેલા જ દિવસે મોજા ને એ પહેરે છે, ત્યારે અહીંના લોકોને તો ગ્લોવ્સ ને પેલું પહેરાવો તો બહુ અનકમ્ફર્ટેબલ લાગે કે ના ભાઈ મારથી તો ચમચો નહીં પકડાતો, ગ્લોવ્સ પકડું કે ચમચો પકડું, એવું કરીને નાટક ચાલુ થાય છે. એટલે આ જે આખો માઇન્ડસેટ છે આપણામાં નથી, હવે માઇન્ડસેટ એટલે નથી, કારણ કે પહેલાથી ફ્રોમ ધ બિગિનિંગ પહેલાથી ટેવાયા નથી. અને એટલા માટે એ લોકોને થાય છે કે ના આ તો કંઈક નવું કહેવાય, થોડું બતાવવા કોઈ પેલું સુપરવિઝન આવે ત્યારે એ લોકો બતાવે કે હા ભાઈ અમે આવું કરીએ છીએ, બાકી પાછા ધ્યાન ના ત્યાં. હવે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કારણ કે આપણે પહેલાથી ઇન્ડિયામાં એ ઇસ્યુ થતો હતો કે ફૂડ ઇન્ડસ્ટ્રી વોઝ નેવર ટેકન સિરિયસલી, નાવ ઇટ ઇઝ બીન ટેકન સિરિયસલી, કારણ કે ફૂડ ઇન્ડસ્ટ્રી ઇઝ ઓનલી ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા વિચ ઇઝ ઇવન આફ્ટર રિસેશન. અગર રિસેશન હશે તો લોકો કદાચ કપડાં નહીં ખરીદે, પણ જમ્યા કર્યા વગર તો કોઈનાથી રહેવાનું નથી. અને ફૂડ ઇઝ નોટ જસ્ટ નોટ અ નીડ, ઇટ ઇઝ અ લક્ઝરી, ઇટ ઇઝ અ એન્ટરટેનમેન્ટ. તમે જોતા હશો કે ભાઈ કોઈનું બર્થડે હોય યા કેથે બી ઇન્ડિયામાં ક્યાંય બી જોશો, ભાઈ શું કર્યું, અમે હોટલમાં જમવા ગયા પિક્ચર જોયું, હોટલમાં જમવા ગયા પિક્ચર જોયું, એ સિવાય બીજી કોઈ એન્ટરટેનમેન્ટ તો છે જ નહીં. એટલે હવે હવે ધ પોઈન્ટ ઇઝ ધેટ કે વિથ ઓલ ધીસ માઇન્ડસેટ ઇન્ડસ્ટ્રી ગ્રોથ થતી જાય છે, મે બી બીકોઝ મોંઘવારીના લીધે. હવે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે મોંઘવારી એટલે લેટસ હવે બટાકુ યા પેલું જે આપણે જે વેજીટેબલ ખાઈએ છીએ એનો ભાવ અત્યારે ચિકન કરતા મોંઘો છે, પણ હવે તો લોકો વેજીટેરિયન છે એટલે એ તો પેલું ખાય ને ચિકન. એટલે હવે જયારે એ બટાકાની ડીશ યા પેલું કોલીફ્લાવરની ડીશ ખાવી હોય તો હવે એ પેલા હોટલ વાળાએ મેચ બી કરવો પડે રેટ. એટલે એ શું કરે બધું ત્યાં ભેલસેલ, પેલું કૂળ, પેલું રોટન ટોમેટો નાખી દે, સડેલા ટામેટા યા પેલા કાંદાની છાલો પેલી બધી ધપાધપ કરે ને સ્પાઈસી બનાવે, એટલે સામે વાળાને ખબર ના પડે કે અંદર શું આરોગ્ય જઈ રહ્યું છે. એટલે ઇટ ઇઝ નાઉ ઇમ્પોર્ટન્ટ કે લોકો પોતે જાગૃત થવું પડશે. અગર તમે એવું વિચારતો કે હું એન્ટરટેનમેન્ટ કરું છું ને ફૂડ ઇઝ માય એન્ટરટેનમેન્ટ, તો નાઉ ઇટ ઇઝ નો લોંગર એન્ટરટેનમેન્ટ, ઇટ ઇઝ યોર હેલ્થ હેઝાર્ડ. એટલે હવે તમારે એ જોવું પડશે કે તમે જે આરોગ્ય છો, કારણ કે જ્યાં સુધી તમે કંટ્રોલ ના કરો. પછી આપણે ઘણી વાર જોઈએ છીએ કે ભાઈ પેલા ફૂડમાંથી કઈ કીડો નીકળ્યો યા કોક્રોચ નીકળ્યો, તમે ધમાધમી કરી ચમાચમી કરી કશું ફરક ના પડે, પાછું ત્યાંનું ત્યાં કોક્રોચ તો બીજા દિવસે આવવાનો જ છે, કારણ કે તમે રોજ કોક્રોચ જોવા જવાના નથી. હવે અહીંયા જે પ્રકારે રુઝાનભાઈ અત્યારે વાત કરીએ કે જે પ્રકારે FSSAI રૂલ્સ પ્રમાણે, જેમ કે 1 લાખ 3 લાખ 5 લાખ નું જે દંડની જોગવાઈ કરવામાં આવી, પાણી 10 લાખ બી છે, 10 લાખ બી છે બરોબર. હું ડોક્ટર સાહેબ એ પૂછવા માંગીશ કે માની લો કે આપણે 1 લાખ ને પકડીને ચાલીએ, હવે